અને આ વાત કરીશું શુભદાયી ધનતેરસની. અમદાવાદમાં ધનતેરસના પવિત્ર દિવસે વાહનોની ખરીદીનો માહોલ જામ્યો છે. મહત્વનું છે કે ધનતેરસના પર્વએ ઠેર ઠેર લક્ષ્મી પૂજનનું આયોજન કરાયું. બીજી તરફ લક્ષ્મી પૂજનની સાથે નવા વાહનો અને સોનાની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. ધનતેરસે વાહન ખરીદવું ખૂબ જ શુભ મનાય છે, જેને લઈને ધનતેરસે વાહન ખરીદવા મોટા પ્રમાણમાં લોકોએ અગાઉથી બુકિંગ પણ કરાવ્યા, અને ત્યારે આજે ધનતેરસ નિમિત્તે સૌથી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું વેચાણ પણ જોવા મળ્યું. ધનતેરસનું આજે મહાપર્વ છે અને માં લક્ષ્મી માતાની પૂજાની સાથે સાથે વાહન ખરીદી છે, સોનાની ખરીદી છે, તે પણ શુભ માનવામાં આવે છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે પરિવાર જે છે એ પરિવારે ટુ વ્હીલર જે છે તે છોડાવ્યું છે, ટુ વ્હીલરની ખરીદી કરી છે અને પરિવારમાં ખુશીનો માહોલ છે. માં લક્ષ્મી માતાની પૂજાની સાથે સાથે વાહનોની ખરીદી જે છે તે પણ સૌથી વધારે ધનતેરસના દિવસે થતી હોય છે. લોકો ધનતેરસના દિવસે વાહન ખરીદી માટે બુકિંગ પહેલેથી બુકિંગ કરાવતા હોય છે. કૌશલભાઈ આપણી સાથે છે, કૌશલભાઈ પાસેથી જાણીશું. કૌશલભાઈ, વાહન ખરીદ્યું છે, ટુ વ્હીલર ખરીદ્યું છે, આજે ધનતેરસનું મહાપર્વ છે, શું કહે ભાઈ? મારી ઈચ્છા પહેલે સે થી કે ધનતેરસ કે દિન લક્ષ્મી પૂજન કે દિન ગાડી લે, ઉસકે લીએ હમને પહેલે સે બુકિંગ કરા કે રખા થા. ઓર આજ ઇસ શુભ અવસર પર ઇનોવેટિવ હોન્ડા સે હમકો ઇસકી ડિલિવરી સમય સે ઓર બઢિયા ઢંગ સે મિલા. ધનતેરસના મહાપર્વએ સૌથી વધારે વ્હીકલની ખરીદી થતી હોય છે, સોનાની ખરીદી થતી હોય છે, અને તેમાં આ પરિવારે પણ જે છે તે ટુ વ્હીલર ખરીદી છે અને પરિવારમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એટલે આપણે ધનતેરસને જગ્યાએ દિવાળીના આખો જે 4-5 દિવસ હોય છે, કારણ કે બધા કસ્ટમર અલગ અલગ દિવસે ડિલિવરી લેવાનું પ્રિફર કરતા હોય છે, તો આ દિવાળીના 4 દિવસોના અંદર જે ડિલિવરી થવાની છે એ ગુજરાતમાં લગભગ 55,000 ટુ વ્હીલર અને 15,000 જેવા કારની ડિલિવરી થશે. અને એ આંકડો આપણે અમદાવાદની વાત કરીએ તો 10-12,000 ટુ વ્હીલર અને લગભગ 3,500-4,000 ફોર વ્હીલરનો ડિલિવરી ફક્ત આ દિવાળીના દિવસોમાં થશે. પાટણ તેના પટોળાના લીધે વખણાય છે, પરંતુ શું તમને ખબર છે કે પાટણના દેવડા જે ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ તેની માંગ છે. અન્ય માવાની મીઠાઈ કરતાં વધારે દેવડાની માંગ પ્રથમ હરોળમાં રહે છે. દેવડા વગર દિવાળીના તહેવારો અધૂરા છે, જેને લઈને દેવડાની માંગને પહોંચી વળવા સ્વીટ માર્ટમાં દેવડા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને પાટણવાસીઓ તેમના સ્નેહીજનોને દેવડા મોકલતા હોય છે. અન્ય શહેરોમાંથી પણ લોકો ખાસ દેવડા ખરીદવા માટે આવે છે. અત્યારે પાટણના બજારોમાં દેવડાના વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ પણ જોવા મળે છે, અને જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટરસ્કોચ દેવડા, સ્પેશિયલ કેડબરી દેવડા તેમજ સ્પેશિયલ કેસર દેવડા પણ જોવા મળે છે. દેવડાની શરૂઆત આજથી લગભગ 150 વર્ષ પહેલા જ્યારે દૂધની અછત હતી પાટણ શહેરમાં, જ્યારે દૂધની અછત થઈ ત્યારે અમારા વડવાઓએ આ દેવડાની ઉત્પત્તિ કરી અને એની અંદરથી દેવડાની આજે પેદાશ થઈ છે. એ દિવસથી આજ સુધી દેવડા અવિરતપણે ચાલી રહ્યા છે. હિન્દુસ્તાનનો મોટો મોટો તહેવાર દિવાળી, અને દિવાળી નિમિત્તે પાટણના પ્રખ્યાત દેવડા જ્યાં સુધી લોકો ઓંસે ઓંસે ન ખાય ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય. પહેલાં દેવડા એક જ પ્રકારના મળતા, આજે જુદી જુદી ફ્લેવરવાળા દેવડા પાટણમાં મળે છે. પાટણના લોકો જ નહીં, ગુજરાતના લોકો જ નહીં, ભારતના લોકો જ નહીં, પણ આ દેવડા દેશ વિદેશ, એટલે કે અમેરિકા છે, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, ઇંગ્લેન્ડ, સાઉથ અરેબિયાના દેશો, પશ્ચિમ એશિયાના દેશોમાં વધુ વધુ એક્સપોર્ટ થાય છે. અહીંયા ખાસ મીઠાઈ ખરીદવા માટે આવ્યા છું. દિવાળીની મીઠાઈ માટે પાટણનો એક સારામાં સારો શોરૂમ છે કે જ્યાં બધી વેરાયટીની મીઠાઈ મળે છે, પણ એમાં ખાસ કરીને પાટણની એક જે સ્પેશિયાલિટી છે દેવડા, અહીંના દેવડા ખૂબ વખણાય છે અને અહીંના દેવડા લોકો ક્યાં ક્યાંથી લોકો લઈ જાય છે, ફોરેન સુધી બી દેવડા જતા હોય છે, અને દેવડા ખૂબ શુદ્ધ, સ્વાદિષ્ટ અને લાંબા ટાઈમ સુધી રહે એ પ્રકારની એની વેરાયટી છે. હું અહીંયા સુરતથી આવી છું, સ્પેશિયલી અહીંયા દેવડા લેવા માટે અહીંયા આવી છું. જેમ વર્ષોથી અહીંયા પટોળાની પરંપરા છે કે પટોળા અહીંયાના પાટણના ફેમસ છે, એવી રીતે અહીંયાના દેવડા બી ફેમસ છે.
દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. શહેરો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે, પરંતુ ભાવનગરમાં માટીના કોડિયાનું વેચાણ કરતા કારીગરોના ઘરોમાં અંધકાર છે. જી હા, વર્ષોથી લોકોના ઘરોમાં રોશની કરતા દેશી હાથ બનાવટના કોડિયાનું સ્થાન હવે શહેરના આધુનિક દીવડાઓએ લીધું છે, જેના કારણે છેલ્લી ચાર પેઢીથી માટીના કોડિયાનો વ્યવસાય કરતા લોકોનું જીવન અંધકારમય બન્યું છે. દેશી હાથ બનાવટના કોડિયાનું વેચાણ ઘટતા કારીગરોમાં ચિંતા છે. દેશી જે હાથના બનાવટના કોડિયા જે આવે છે એની માંગ ઓછી છે, ને જે ઓલા ફેન્સી બધા આવે છે એ કોડિયા વધારે લે છે બધા. એ પછી લાઇટવાળા આવે છે, મીણબત્તીના જે આવે છે એવા બધા વધારે માણસો લે. જો આવા દેશી કોડિયા હાથ બનાવટના લેતા હોય તો સારું રહે અમારે. તો કોડિયાનું નિર્માણ કરતા પરિવારોની આર્થિક પરિસ્થિતિ વિકટ બનતા હવે નવી પેઢી અન્ય રોજગાર તરફ વળી છે. જોકે બીજી તરફ શહેરના રૂવાપરી વિસ્તારમાં રહેતા મુકેશ પ્રજાપતિ પોતાનો વંશ પરંપરાગત માટીના કોડિયા બનાવવાનો વ્યવસાય આર્થિક સંક્રમણ હોવા છતાં પણ ધબકતો રાખ્યો છે. મુકેશ પ્રજાપતિ માટીમાંથી લાકડાનો ચાકડો ફેરવીને કોડિયા બનાવી રહ્યા છે, અને તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આધુનિક લાઇટોની બોલબાલા વધી છે અને માટીના કોડિયાની ખરીદી ઘટી છે, જેથી હવે દેશી હાથ બનાવટના કોડિયા લોકો ખરીદતા નથી. લોકો અત્યારે જે ફેન્સી કોડિયાનો વધારે ઉપયોગ કરે છે, ને દેશી બનાવટના જે ચાકડા પર જે કુંભાર બનાવે છે હાથથી, કોઈ મોલ્ડ વગર મશીન વગર બનાવે, એનો ઉપયોગ ઓછો કરે છે. એના કારણે અમે જે કુંભારમાં 20 કારીગર કોડિયા કરતા એ ધીમે ધીમે ઘટતા ઘટતા 4-5 કારીગર હવે કોડિયા બનાવે છે, કેમ કે પડતર મોંઘી થાય ને માંગ ઘટતી ગઈ છે. ભાવનગર જિલ્લાના ભાલ પંથકની વાત કરીશું, પરંતુ હાલ રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ચિત્તાના બે બચ્ચા પાણીની ટાંકીમાં પડ્યા. એકલવ્ય સ્કૂલ પાછળની ટાંકીમાં બાળ ચિત્તા પડી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. વન વિભાગે મહાજાહેમતે ચિત્તાના બચ્ચાઓનું રેસ્ક્યુ કર્યું. નવસારીના રૂપવેલમાં દહેશત ફેલાવનાર દીપડો પાંજરે પુરાયો. નિશાળ ફળિયામાં વારંવાર દીપડો આવી ચડતા પાંજરું મુકાયું હતું. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં મોટી સંખ્યામાં માછલીઓ અને કાચબાના મોત નિપજતા ચકચાર. વિરેન્દ્રગઢ ગામના તળાવમાં કોઈ ઝેરી તત્વના લીધે જળચર જીવોના મોત નિપજ્યાનું અનુમાન. ઘટનાના પગલે જીવદયાપ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ. દિવાળીના તહેવારને પગલે અમદાવાદની બજારોમાં લોકોએ પડાપડી કરી. લાલ દરવાજા, ઢાલગરવાડ, ભદ્ર મંદિર, ત્રણ દરવાજા સહિતની બજારોમાં લોકોની ભીડ ઉમટી. ભીડને પગલે પોલીસ તંત્ર સજ્જ. અમદાવાદની બજારોમાં માનવ મહેરામણને પગલે પોલીસે ખિસ્સા કાતરોથી સાવધાન રહેવા કરી અપીલ, સાથે જ પોતાના બાળકોનું ધ્યાન રાખવા પણ અપાઈ સૂચના. ગૃહ સુશોભન, બૂટ, ચંપલ, કપડાં સહિતની વસ્તુઓ સસ્તા ભાવે મળી રહેતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો, 14 વર્ષના લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક. અમદાવાદમાં ગાંજાનો કાળો કારોબાર એરપોર્ટ પરથી.